हेलो एवरीवन, गया वीडियो में आपणे जलावरण विषे चर्चा करी हती। अने हवे आजना वीडियो में आपणे जलावरणनी उपयोगिता विषे चर्चा करीशुं। तो मित्रों, आपणे सौने पीवा माटे मीठू पाणी सामाथी प्राप्त थाय छे जलावरणमांथी। तो ए आपणी पहली उपयोगिता शुं थई गई, जलावरण पीवा माटे मीठू पाणी पूरू पाड़े छे। तो मीठू पाणी आपने क्यांथी प्राप्त थाय छे? तो मीठू पाणी आपने वरसादमांथी प्राप्त थाय छे। तो आपणो बीजो मुद्दो शुं थई गयो कि मीठा पाणीनो मुख्य स्रोत वरसाद छे। तो आपणने वरसाद માટેનો ભેજ ક્યાંથી મળે છે? સમુદ્રમાંથી। તો મિત્રો, આપ સૌને ખબર હશે કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વરાળાઓ તૈયાર થાય છે અને વરસાદ રૂપે પાણી પૃથ્વી પર પડે છે। તો આમ વરસાદ માટેનો ભેજ આપણને સમુદ્રમાંથી પ્રાપ્ત। તો આપણને સમુદ્રમાંથી કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે? તો સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, મેગ્નીઝ, લોખંડ, ખનિજ તેલ મળી રહે છે। આ ઉપરાંત ખોરાક માટે માછલા અને અન્ય જીવો પણ મળી રહે છે। તો અહીં આપણે મુદ્દા બે કયા થઈ ગયા કે સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, મેગ્નીઝ, લોખંડ, ખનિજ તેલ મળી રહે છે અને ખોરાક માટે માછલા અને અન્ય જીવો પણ મળી। આપણને મીઠું ક્યાંથી પ્રાપ્ત થાય છે? સમુદ્રના પાણીમાંથી। એટલે કે સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે। આપણી જલાવરણની મદદથી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકીએ છીએ। એટલે કે સમુદ્રના પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। આ ઉપરાંત મહાસાગરો આપણને જળ પરિવહન તરીકે પણ ઉપયોગી છે। જલાવરણની ઉપયોગિતા વિશે ટૂંકમાં મુદ્દા જોઈ લઈએ। પીવા માટે મીઠું પાણી, મેગ્નીઝ, લોખંડ, ખનિજ તેલ મળી રહે છે। ખોરાક માટે મીઠું, માછલા અને અન્ય જીવો મળી રહે છે। સમુદ્રના મોજા પ્રવાહ અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે। મહાસાગરો જળ પરિવહન તરીકે ઉપયોગી છે। આમ આ થઈ આપણી જલાવરણની ઉપયોગિતાઓ।